નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ને ગણેશ ચતુર્થીનો પર્વ આવી રહ્યો છે. આ વખતે કોરોના સંકટની વચ્ચે જે ગણેશ ઉત્સવ છે તે પણ ક્યાંક ને ક્યાં પ્રભાવિત થયો છે. જે વિશાળ પ્રતિમાઓ હતી તેની જગ્યા હવે નાની અને આકર્ષક પ્રતિમાઓએ લીધું છે. તમામ જે ગણેશ મંડળો છે અને જે ઘરે શ્રીજીની સ્થાપના કરે છે તેવો જે શ્રીજીની જે પ્રતિમા છે તે પોતાના ઘરે લાવી રહ્યા છે. પરંતુ જે મૂર્તિકારો છે તે આ વખતે પણ જે કરંટ ટોપિક છે તેને મૂર્તિમાં કંડારી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ વર્ષની સૌથી મોટી જે ઇવેન્ટ હતી, જે રામ મંદિર, ભગવાન રામના જન્મસ્થાન પર જે રામ મંદિરનું નિર્માણ થવાનું છે તે રામ મંદિરની કલાકૃતિ પણ હવે પ્રતિમામાં આવી ગઈ છે. 500 વર્ષ જૂનો જે વિવાદ હતો રામ મંદિરનો અને રામ મંદિર ક્યાં બનશે તેના માટે જે એક લાંબી કાનૂની લડાઈ ચાલી હતી, ત્યારબાદ તેની પ્રાંત જે ખાતમુહૂર્ત છે તે પણ થઈ ગયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ત્યાં જઈને જે પહેલો પથ્થર મૂક્યો છે. અને હાલ આપ જોઈ શકો છો કે આ વખતે ગણેશ ઉત્સવમાં મૂર્તિકારોએ રામ મંદિરને પણ કંડાર્યું છે. રામ મંદિરની સાથે સાથે જે એક હાથીનું જે મૃત્યુ થયું હતું તે પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું અને તે પણ ક્યાંક ને ક્યાં મૂર્તિકારોએ આ વખતે લીધું છે. આ જે મૂર્તિકારો છે તેની સાથે આપણે ચર્ચા પણ કરીશું. આ વખતે કોરોના સંકટની વચ્ચે જે ગણેશ ઉત્સવ છે તેને લઈને કઈ કઈ પ્રતિમાઓ છે. દક્ષેશભાઈ આપણી સાથે છે. દક્ષેશભાઈ, સૌથી પહેલા કોરોના સંકટની વચ્ચે ગણેશ ઉત્સવ કેવું લાગી રહ્યું છે? કોરોના સંકટની વચ્ચે ગણેશ ઉત્સવ એમ પબ્લિકને અને જે સિટીના લોકો છે એમને બધાને ગણેશ ઉત્સવ કરવાની ઈચ્છા છે, બેસાડવા પણ માંગે છે, પણ કોરોનાને લીધે અને ગવર્મેન્ટ ગાઈડન્સના લીધે પોસિબલ નથી. તો પણ લોકો કોશિશ કરી રહ્યા છે કે ભલે નાના બેસાડીએ, માટીના બેસાડીએ અને પોસિબલ હોય તે સુધી ઘરમાં જ વિસર્જન કરીએ. કોશિશ એ જ કરી રહ્યા છે કે ભાઈ તહેવાર અમે મનાવીએ. તમે જે તૈયારી તો બહુ ટાઈમ પહેલેથી કરી દેતા હોય છે, રામ મંદિરની તારીખ આવી અને એનું ડિઝાઇન આવી એ તો થોડા દિવસ પહેલાની વાત છે, આટલી જલ્દી આ કેવી રીતે તૈયાર થઈ ગઈ? મગજમાં હતું કે ભાઈ આ મૂર્તિ, ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો હતો કે ભાઈ મંદિર બનશે કે નહીં બને, કે પછી એના ઉપર છેલ્લે ફેસલો આવ્યો કે ભાઈ હા ત્યાં જ મંદિર બનવાનું છે. 500 વર્ષથી આ મુદ્દો અટકાયેલો હતો, પછી છેલ્લે ફાઇનલ થયું કે હા મંદિર જ બનશે જગ્યા ઉપર. અને ફાઇનલી એની મુહૂર્તની તારીખ પણ અટકાઈ રહી હતી કે ભાઈ ક્યારે ચાલુ થશે કે ક્યારે મુહૂર્ત થશે. તો છેલ્લે નક્કી થયું કે ભાઈ હા 5 તારીખે જ મંદિર બનવાનું છે, સોરી 5 તારીખે જ મંદિરનું ખાતમુહૂર્ત થવાનું છે. તો એ સમયે 2 કે 3 દિવસ પહેલાં મારા મગજમાં આવ્યું કે ભાઈ આ થીમ ઉપર ગણપતિ હોવા જોઈએ, કારણ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ગણપતિને જ આગળ લાવવામાં આવે છે, એમનું પૂજા કરીને જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. અને જોડે નરેન્દ્ર મોદીના હાથે જ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું હતું અને રામ મંદિર હતું, એટલે આ બધી વસ્તુઓ ભેગી કરીને રામ મંદિર છે, ગણપતિ છે, રામજી છે અને નરેન્દ્ર મોદી છે, બધાને એક જ ફ્રેમમાં લઈને મેં મૂર્તિ રેડી કરી છે 3 દિવસની અંદર. અક્ષસભાઈ, આના સિવાય કઈ કઈ પ્રતિમાઓ જે કરંટ ટોપિક છે તેને લઈને તમે બનાવી છે? એક હાથીનું બચ્ચું, સોરી એક હાથી હતો, માદા હાથી હતી, એને મોઢાની અંદર ફટાકડા ખવડાવીને, અનાનસની અંદર ફટાકડા મૂકીને ખવડાવીને એની હત્યા કરવામાં આવી હતી. તો એ ટોપિક ઉપર પણ મેં ગણપતિ બનાવેલા છે. અક્ષસભાઈ, આ વખતે વાત કરીએ તો કોરોના કારણે મોટી જે પ્રતિમાઓ છે તે તો બની નથી, હવે નાની નાની પ્રતિમાઓ જ બની છે. તો જે લોકો લેવા આવી રહ્યા છે પ્રતિમા, કઈ કઈ ડિમાન્ડો છે લોકોની? ગણપતિ આની અંદર એવું છે કે જે કસ્ટમર્સ છે એમની ડિમાન્ડ એવી છે કે બને તે સુધી અમને નાના ગણપતિ જોઈએ છે. ગવર્મેન્ટ ગાઈડલાઇન્સની અંદર 2 ફૂટના ગણપતિ જ અમારે બેસાડવા છે અને પ્યોર માટીના જોઈએ છે, કારણ કે પબ્લિક એવું ઈચ્છી રહી છે કે બને તે સુધી હવે અમે ઘરમાં જ વિસર્જન કરીએ અને અમારા એરિયામાં જ વિસર્જન કરીએ. તમે અત્યારે જે બનાવી છે મેં જોઈ, જે પ્રતિમાઓ, ગાડી, ઘોડા અને રિક્ષા, જેસીબી, આ કેવી રીતે વિચાર આવે છે? આવી રીતે પણ બનાવીએ આપણે? અલગ અલગ, સપોઝ કોઈ વખત વસ્તુ મગજમાં ચાલતી હોય છે, જેવી રીતે કે રામ મંદિર છે, સપોઝ ટ્રેક્ટર છે તો જસ્ટ ઇમેજિન કે ભાઈ ટ્રેક્ટર ઉપર ગણપતિ કેવા લાગશે, એમની પોઝિશન કેવી હશે, પછી ઇમેજિન કરીને આખું ધીરે ધીરે એને રિયલિસ્ટિકમાં લાવવું પડે છે. અમે સપોઝ વિચારવું છે કે ભાઈ જેસીબી છે તો જેસીબી ઉપર ગણપતિ કેવા લાગશે, કોઈ કસ્ટમર હશે સપોઝ કોઈ બિલ્ડર છે તો એ વિચારશે કે હા જેસીબી ઉપર ગણપતિ. નવી વસ્તુ, પબ્લિકને હંમેશા કંઈક નહીં નવી વસ્તુ જોઈતી હોય છે, તો
તો એ હિસાબે અલગ અલગ થીમ ઉપર હું બનાવતો રહું છું. સપોઝ મારી જોડે ટ્રેન ઉપર બેસેલા ગણપતિ છે કે જેસીબી છે, એવી અલગ અલગ ડિઝાઇન હું તૈયાર કરતો રહું છું. અત્યારે ગાડી ઉપર પણ ગણપતિ બનાવેલા છે, તો અલગ અલગ ડિઝાઇન હું તૈયાર કરું છું. પણ આ ડિમાન્ડ એટલે બાળકોની કે મોટાઓની, તમામ લોકોની હોય છે? બધાની હોય છે, નાનું બાળક હોય કે મોટા હોય કે ગાઈડ હોય, પણ એ જોઈને એમને એવું થાય છે કે કશુંક નવું છે, અને બાળકો જોઈને એક જ જગ્યાએ ચોંટી જાય છે કે ભાઈ અમને આ જ જોઈએ છે. દક્ષિષભાઈ, કોઈ જે તમારી પાસે આવે છે ગણેશ ભક્તો, એ તો પૈસા આપીને તમારી પાસેથી પ્રતિમા લઈ જાય, સ્થાપના કરે ને પછી વિસર્જન કરી દે, તમે આવી દિવસ રાત આ મહેનત કરો, આને રંગ રૂપ આપો, આકર્ષક બનાવો, ને પછી તમને ખબર ભી છે કે આનું વિસર્જન થવાનું છે, તો કેવું લાગે છે તે ટાઈમ? નુકસાન નથી થતું, મતલબ કે તળાવ કે નદી ગંદી નથી થતી. મારા જે ઓલમોસ્ટ જેટલા પણ કસ્ટમર છે એમાંથી 80% પહેલાં તો માટીની મૂર્તિ છે, એટલે ઘરમાં જ વિસર્જન કરે છે, અને અમુક જે છે મંડળવાળા કે મોટી સાઇઝની હોય છે એ લોકો તળાવમાં જ વિસર્જન કરે છે. તો એટલું સેટિસ્ફેક્શન છે કે નુકસાન નથી કરતી આ વસ્તુ. એવું નહીં, મારો સવાલ એ છે કે આટલી મહેનતથી તમે જે વસ્તુનું નિર્માણ કરો છો, તમને ખબર છે કે આ 10 દિવસ પછી આનું વિસર્જન થવાનું, ઓકે, તો કેવું લાગે? આનો આન્સર મારી જોડે નથી, પણ કસ્ટમર્સ જાતે કહે છે કે આ મૂર્તિઓ લઈ જાય પછી વિસર્જન કરવાનું મન નથી કરતું. તો તમે આ દિવસ રાત જે મહેનત કરો, આ પ્રતિમા છે એની એક સમય છે કે દિવસે વિસર્જન થઈ જશે, તો આ જે તમે મહેનત કરીને જે બનાવો છો, આટલા દિવસનું જે આનંદ છે એને કેવી રીતે જુઓ? તમારી પાસે શબ્દો નથી, પરંતુ એ કલાકાર પોતાનો જીવ નાખી દેતો હોય છે આને આકર્ષક બનાવવા માટે, એનું વિસર્જન બી થતું હોય છે. સૃષ્ટિનું પણ આ જ નિયમ છે કે જે ઉત્પત્તિ છે તેનો ક્યાંક ને ક્યાં વિસર્જન થવાનું જ છે. અત્યારે જે કોરોનાનું સંકટ છે તેને લઈને તમારા જે ઉદ્યોગને, તમારા જે બિઝનેસને કેટલી અસર પડી? જે મોટા કસ્ટમર જે મંડળવાળા મેઇન જે હતા કે ભાઈ સાર્વજનિક ગણપતિ બેસાડતા હતા, એ કોરોનાને લીધે અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીધે પોસિબલ નથી કે મોટા ગણપતિ બેસાડી શકે, તો એના ઉપર ઇફેક્ટ આવી છે. બટ એનાથી રિવર્સ અને નેગેટિવ ઇફેક્ટ એવી આવી છે કે જે નાના કસ્ટમર્સ હતા અને જે પીઓપીની બેસાડતા હતા, એ બધા માટી ઉપર ડાયવર્ટ થયા છે કે અમે હવે નાના ગણપતિ બેસાડીશું, પ્લસ માટીના જ બેસાડી અને ઘરમાં જ વિસર્જન કરી કે બહાર નીકળવાની જરૂર ના પડે. અને 80% કસ્ટમર આ વખતે એવા જનરેટ થયા છે કે જે લોકો ફોન ઉપર જ બુકિંગ કરાવડાયું છે અને જસ્ટ ખાલી લેવા માટે આવ્યા છે, ભેગા નથી થયા આ વખતે એ રીતે. પ્રાઇઝને લઈને કોઈ આ વખતે કોઈ બદલાવ જોવા મળ્યો હોય? પ્રાઇઝને લઈને માટીની મૂર્તિ છે, પીઓપી બેન થઈ છે, બધાને ખબર છે એ રીતે, તો માટીની ડિમાન્ડ ઓલરેડી વધી છે આની અંદર. અત્યારે જે રાજ્ય સરકાર તરફથી પણ માટીની મૂર્તિને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, કારીગરોને કીટો, ટ્રેનિંગ આ બધી આપવામાં આવી રહી છે, તમે પણ એક કારીગર જ છો, સરકારની યોજના તમારા સુધી પહોંચી છે કે ખરેખર છે કે એવું? હા, મેં ગવર્મેન્ટની જે યોજના હતી એની અંદર મેં પાર્ટિસિપેટ કરેલું હતું, એમાંથી એક બેચમાં હું પણ હતો. તો ગવર્મેન્ટે શરૂઆતની અંદર અમને કીટ્સ વગેરે પ્રોવાઈડ કરી હતી અને 1 મહિનાની ટ્રેનિંગ પણ અમને પ્રોવાઈડ કરી હતી. તો એ ટ્રેનિંગના હિસાબે પછી ગવર્મેન્ટે અમને સ્ટોલ પણ પ્રોવાઈડ કરતી હતી અને ત્યાંથી અમે સેલિંગ પણ કરતા હતા. તો આમ જોવા જઈએ તો ગવર્મેન્ટના લીધે જ અમે આજે અહીં ઊભા છીએ આની અંદર. છેલ્લો સવાલ, જે પણ આ વખતે જે ઉત્સવ થવાનો છે એ ઉત્સવ જાહો જલાલીથી તો નહીં થાય, એટલે બધા લોકો એકત્રિત નહીં થાય, તમારા તરફથી શું મેસેજ છે લોકોને? બને તે સુધી માટીની મૂર્તિ બેસાડો અને બને તો ઘરમાં જ વિસર્જન કરો, એ બેસ્ટ રહેશે માટીની મૂર્તિ સાથે. ખૂબ ખૂબ આભાર દક્ષિષભાઈ. આપણી સાથે દક્ષિષભાઈ હતા, મૂર્તિકાર છે, હાલ જ એ મૂર્તિ હમણાં પણ બનાવી રહ્યા છે. હવે ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો બાકી છે, લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમા બેસાડશે અને કહેવાય છે કે પ્રથમ દેવતા છે અને એના જ માટે આજે જ્યારે રામ મંદિરનું નિર્માણ જ્યાં થવાનું છે ત્યાં પણ શ્રીજીની જ પૂજા થઈ છે સૌથી પહેલાં, અને હાલ પણ શ્રીજી ઉત્સવ ચાલી રહ્યો છે, તેમાં પણ અલગ અલગ તરહની જે શ્રીજી પ્રતિમાઓ છે તેને મૂર્તિકારો આકાર આપી રહ્યા છે. મહારાષ્ટ્ર બાદ જો વાત કરીએ તો વડોદરા એક એવું શહેર છે જ્યાં સૌથી વધુ ગણેશ મંડળો છે અને ગણેશજીની પ્રતિમાઓની સ્થાપન પણ થાય છે અને અવનવી જે ગણેશ પ્રતિમાઓ છે તેના સ્થાપન પણ થાય છે. આ વખતે ભલે કોરોના સંકટ છે અને તેવામાં આપણે એકત્રિત નથી થવાનું, પરંતુ જે જોશ છે તે વડોદરામાં અત્યારથી જ દેખાઈ રહ્યું છે શ્રીજી ઉત્સવને લઈને. આ વખતે પણ અવનવી શ્રીજીની પ્રતિમાઓ સ્થાપન થશે, પરંતુ અમારા તમામ દર્શકોને અમે અનુરોધ કરીએ છીએ કે તેઓ રૂબરૂ ના જઈને કોઈ વિડીયોના માધ્યમથી, ફોટોના માધ્યમથી પણ આ મૂર્તિઓ જોઈ શકશે અને જે ઉત્સાહ
મૂર્તિકારોમાં દેખાઈ રહ્યું છે, તેનાથી લાગી રહ્યું છે કે આ વખતે પણ અવનવી પ્રતિમાઓ જરૂર જોવા મળશે।